તો આ છે એમની ફેમસ ડેબરી. કેમ છો ફ્રેન્ડ્સ, મજામાં ને? હું છું મેઘા અને આજના આ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, આણંદના ગામડીવડ એરિયામાં આવી ગઈ છું. હવે આણંદના ગામડીવડના ભજીયા તો પ્રખ્યાત છે, પણ સાથે સાથે અહીંયાની ઢેબરી પણ બહુ ફેમસ છેલ્લા 75 વર્ષથી. તો લોકેશનની વાત કરું તો તમે જોઈ શકો છો ગામડીવડનું સર્કલ છે એક્ઝેક્ટ, એની સામે નાસ્તા હાઉસ ને અહીંયાની ઢેબરી બહુ જ પ્રખ્યાત છે. જે આજે આપણે કેવી રીતના બને છે, અહીંયાનો ટેસ્ટ મને કેવો લાગે છે હું તમને બતાવવાની છું. તો ચાલો મારી સાથે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ફ્રેન્ડ્સ, હવે આપણે અંદર આવી ગયા છીએ ને અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ઢેબરી બની રહી છે ગરમા ગરમ, અને સાથે અહીંયા બટાકા વડા પણ છે. અને આ જુઓ તમે, અત્યારે આપણી પહેલાં આને હાફ ફ્રાય કરવામાં આવે છે ને, અને પછી ફરીથી આને ડીપ ફ્રાય કરવામાં આવશે. અત્યારે આપણી ઢેબરી બની રહી છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે અંદર આવી ગયા છીએ ને, અત્યારે મારી સાથે જે અહીંયાનો ઓનર, એમની સાથે આપણે થોડી વાતચીત કરીશું. શું નામ છે તમારું? દીપેનભાઈ. અચ્છા દીપેનભાઈ, આની શરૂઆત કોણે કરી હતી? અમારા દાદા અંબાલાલ હરમનભાઈ પટેલ. અને કેટલો ટાઈમ થયો? 75 વર્ષની આસપાસ. અચ્છા, તો શું શું મળે છે અહીંયા? ઢેબરી અને બટાકાવડા, બસ બે જ આઈટમ. અચ્છા, ઢેબરી અને બટાકાવડા. તો એની પ્રાઇસ શું છે? 300 રૂપિયા કિલો. 300 રૂપિયા કિલો છે. ટાઈમિંગ શું છે તમારી? સવારે 9 થી 4. અને આ કઈ જગ્યા પર છે? ગામડીવડ 4 રસ્તા. ઓકે, કરીને હું તમને બતાવીશ કે મને અહીંયાનો ટેસ્ટ કેવો લાગે છે. ગામડીવડની ફેમસ ઢેબરી સાથે જે બટાકાવડા, મરચાં અને આપી દેવામાં આવે છે છાસ. તો ચાલો હવે આપણે ટ્રાય કરીએ, અને ટ્રાય કરીને હું તમને બતાવીશ કે મને અહીંયાનો ટેસ્ટ કેવો લાગે છે. તો આ છે એમની ફેમસ ઢેબરી. અરે વાહ, ચાલો આપણે ટ્રાય કરીએ. તો ઢેબરીની વાત કરું ને, તો જેવું દાલવડાનું ખીરું બનાવવામાં આવે છે એવી જ રીતે આનું ખીરું બનાવવામાં આવે છે. અને એમાં તમે જોઈ શકો છો કે ડુંગળી એડ કરી છે, તો ડુંગળીનો પ્રોપર ટેસ્ટ આવે છે. પ્લસ ડીપ ફ્રાય કરવામાં આવે છે એટલે ક્રન્ચી છે. અને આપણે છાસ પણ ટ્રાય કરીશું આની સાથે. આણંદમાં તમે ગમે ત્યાં ભજીયા ખાશો, તમને સાથે આપવામાં આવશે આ છાસ. અને આ છાસમાં છે ને રૈના પૂરિયા અને મીઠું એડ કર્યું છે, બહુ જ મસ્ત લાગે છે. આજે એમના બટાકાવડા જોયેલો, બટાકાવડા પણ જબરદસ્ત છે. તો આમાં થોડો ગરમ મસાલાનો ટેસ્ટ આવે છે, જે પ્રોપર પોતાનો બનાવેલો હોય એવું. અને કોથમીર ને બધું એડ કર્યું છે, થોડો સ્વીટ છે, ખટમીઠો ટેસ્ટ આવે છે. છાસ સાથે તો મજા જ આવી જાય, સાથે મરચાં પણ છે. તો ખરેખર આમની ઢેબરી અને આમના બટાકાવડાનો ટેસ્ટ જબરદસ્ત છે. હું તો ખાસ રેકમેન્ડ કરીશ કે જો તમે આણંદમાં રહો છો યા તો આવો છો, તો એકવાર આવીને જરૂરથી વિઝિટ કરજો. આવી જ રીતે સરસ મજાના ફૂડ પ્લેસ હું તમને બતાવતી રહીશ આપણી ચેનલમાં. વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. આજના માટે આટલું જ, મને આપો રાજા, આવજો.